તો બીજી એક માન્યતા એવી પણ પ્રવર્તી રહી છે કે પચાસ વર્ષ પહેલાં આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નીકળતા મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા હતા ત્યારે અનેક મૃતદેહો અહીં દફન કરાયા હતા પોલીસે એફએસએલની મદદ લઈને આ હાર્ડપિંજર કેટલા સમયથી દટાયેલા હતા તેમજ તેની ઓળખ સહિતની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે

के अ ताजेतर में कोई ने दफनाव्या होवा बाहर आयु जेने कारण लोगों में भय साथ कूतूहल सर्जायु है जो छंगल मिले हैं इसमें तीन तीन चार बच्चे और दो बड़े लोगों का ऐसा लग रहा है फिफ्टी थ्री साल की हुई है तब तक मैंने ऐसा कुछ लिखा नहीं है कि यहाँ कोई शक्शन है कि यहाँ कोई एक लाश को जमीन में दफना जाता है ગામ લોકોના તર્ક વિતર્કને જોઈએ તો જો વર્ષો પહેલાં અહીં મૃતદેહો દફનાવાયા હોય તો દરિયાના ખારા પાણીથી મૃતદેહ કે હાડપિંજર પીગળી જવું જોઈએ પોલીસે પણ ગામ લોકો સાથે વાતચીત કરીને હકીકત જાણવાના પ્રયત્ન શરૂ કર્યા છે પરંતુ હવે એફએસએલના રિપોર્ટથી જ જણાશે કે આ હાડપિંજર કયા સમયના છે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત